नमस्कार, गुजरात मिरर साथे हूँ छु भूमिका पाथर। तो एक नजर करी आज ना टॉप 20 न्यूज पर। राजकोट मा उत्सव अयोध्या नु लाइव प्रसारण निहाळी लोको भाव विभोर थया। प्राण प्रतिष्ठा महोत्सव नी साथे ज हॉस्पिटलो मा थया रामलला ना जन्म। परिवारो ना सभ्यो नी आंखो खुशी थी छलकाई। मेहसाणा ना खेरालू मा शोभा यात्रा पर पत्थर मारा नो मामलो। पूर्व आयोजित कावतरू रची माहौल बगाडनार 32 लोको सामे गुनो नोंधायो। हाल शांति भर्यो माहौल। छेल्ला 24 કલાકમાં રાજકોટના 4 સહિત 6 લોકોના હાર્ટ એટેકથી મોત। મૃતકોમાં 5 યુવકો અને એક મહિલા પણ સામેલ। ભાવનગરના વાણુકટ ગામે જમીનના સોદામાં 6 શખ્સોનું કૃત્ય। સુરતથી જમીન ખરીદવા આવેલા પુત્રની હત્યા અને પિતા ઉપર ખૂની હુમલો કરી 1.30 કરોડની લૂંટ કરી। રાજકોટના નેહરુનગરમાં આવેલ હાર્ડવેરના કારખાનામાં વિકરાળ આગ લાગી। 15 લાખનું નુકસાન શોર્ટ સર્કિટથી આગ લાગ્યા હોવાનું અનુમાન। રાજકોટના યુવકે પત્નીના વિયોગમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। આપઘાત પૂર્વે વિડીયો ઉતારી કહ્યું, હું મારી કાજલ પાસે જાઉં છું, મારી માતાને સાચવજો અને બધા ભાઈ બહેનો હળી મળીને રહેજો। રાજકોટ સહિત ગુજરાતભરમાં લૂંટ હુમલા સહિતના 57 ગુનામાં સંડોવાયેલ 10 શખ્સોની ટુડકી સામે અંતે કાયદાનો સિકંજો કસાયો। આંતરરાજ્ય ચડી બનિયાનધારી ગેંગ સામે ગુજસી કોટોકનો ગુનો દાખલ। બનાસકાંઠાના દિશામાં શ્રીરામની શોભાયાત્રામાં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવા ખેડૂતને અચાનક આવ્યો હાર્ટ એટેક। ભાજપ અગ્રણીના ભાઈના મોતથી ગામમાં શોકનો માહોલ। અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાયું, 13,000 સુરક્ષા કર્મીઓ તૈનાત, 10,000 સીસીટીવી, ડ્રોનથી બાજ નજર। એમપી રાજસ્થાન સહિત ઉત્તર ભારત હાડ થીજવતી ઠંડી। પંજાબ હરિયાણામાં કોલ્ડ વેવનું એલર્ટ, 16 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી। 500 વર્ષની પ્રતીક્ષાનો આજે અંત। આજે અયોધ્યામાં ભગવાન રામલલ્લા થયા બિરાજમાન। પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી। બિલકિસ ગેંગરેપના 11 આરોપીએ સરેન્ડર કર્યું। મોડી રાતે બે વાહનોમાં ગોધરા જેલ પહોંચ્યા। સુપ્રીમ કોર્ટે વધુ સમય માટેની અરજી ફગાવી હતી। પ્રતિષ્ઠા પૂર્ણ, પ્રતિજ્ઞા પૂર્ણ, પ્રતિક્ષા પૂર્ણ। મોદીએ કહ્યું, ભગવાન શ્રીરામ આપણને ચોક્કસ માફ કરશે। આ ક્ષણ દિવ્ય છે, આ ક્ષણ સૌથી પવિત્ર છે। ગોવામાં એક મહિનામાં બીજી હાઈ પ્રોફાઇલ હત્યા। 5 સ્ટાર હોટલના મેનેજરે પત્નીને દરિયામાં ડૂબાડીને હત્યા કરી। પ્રાણ પ્રતિષ્ઠામાં 4,000 સાધુઓ, 880 ઉદ્યોગપતિ, 93 ખેલાડીઓ અને 258 જજ અને સેલિબ્રિટીઝ રહ્યા હાજર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મોહન ભાગવતે કહ્યું, 500 વર્ષ બાદ રામલલ્લા પાછા આવ્યા। સીએમ યોગીએ કહ્યું, અયોધ્યા હવે ગોળીઓના અવાજથી નહીં, રામના નામથી ગુંજશે। આસામમાં યાત્રા દરમિયાન રાહુલને મંદિર જતા અટકાવાયા। ધરણા પર બેઠા રાહુલે કહ્યું, શું આજે માત્ર એક જ વ્યક્તિને મંદિરમાં જઈ શકે છે? અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પનો દબદબો। રામાસ્વામી બાદ ડી સ્ટેન્સિસે પણ બહાર સેન્ટિસે કહ્યું, મારા માટે ટ્રમ્પ સામે જીતવું અશક્ય, નિક્કી અને બાઇડેન કરતા ટ્રમ્પ બેસ્ટ। ચીનમાં ભૂસ્ખલન, 47 લોકો કાટમાળ નીચે દટાયા, 2ના મોત, અનેક મકાનો તબાહ, 500 લોકોને બચાવાયા। લોકોએ કહ્યું, ભૂકંપ જેવો અનુભવ થયો। શ્રીલંકામાં જ્યાં રાવણ સીતાને રાખ્યા હતા ત્યાં રામના ભજન ગવાયા। નેપાળના જાનકી મંદિરમાં 1,00,000 દીવા પ્રગટાવાશે। ટાઈમ્સ સ્ક્વેર ખાતે પ્રાણ પ્રતિષ્ઠાનું ટેલિકાસ્ટ કરાયું। ન્યૂ જર્સીમાં 25 ફૂટની હનુમાન પ્રતિમાની સ્થાપના। હાલ સમાચારમાં બસ આટલું જ। વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર, અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પરના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।